राजकोट पश्चिम विधानसभा बैठक पर भाजपा आंतरिक खेचताण जोवा मळी रही छे, त्यारे पश्चिम बैठक में वजूभाई वाळानी एंट्री थी राजकारण गरमायुं छे। आम तो गुजरात विधानसभा चूंटणी ने लई अने दिवसे ने दिवसे राजकीय माहौल जाम्यो छे। एमाय राजकोट में तो चूंटणी पहला पाटीदार नेताओं माटे महत्तम बैठकों पर टिकीट मांगवानो तख्तो तैयार करे छे अने शहर भाजपनी लक्की बैठक एवी राजकोट पश्चिमनी बैठक पर एक बाद एक सीनियर आगेवान टिकीट मांगी रह्या छे। त्यारे आ बैठक पर वर्षो सुधी जीत मेळवी अने भाजपना गढ़ने मजबूत बनावनार भाजपना दिग्गज नेता अने कर्नाटकना पूर्व राज्यपाल वजूभाई वाळाए आ खेचताण अंगे मीडिया साथे वातचीत करी हती, ज्यां तेमणे जणाव्युं हतुं के ओबीसीनी कोई पण बैठक नथी। ज्यारे मोरबीनी झूलता पुलनी गोझारी घटना अंगे स्पष्टता करी हती के आ दुर्घटनामां राज्य सरकारनो कोई दोष नथी। राजकोटमां भाजपनो गढ गणाती पश्चिम बैठक माटे वजूभाईए पोताना पीए तेजस वट्टी माटे टिकीट માંગ કરી હોવાનું સામે આવ્યું અને તેમણે આ માટે પાર્લામેન્ટરી બોર્ડ સુધી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું। ત્યારે આ અંગે વજુભાઈ વાડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ રાજકોટમાં ઓબીસીની કોઈ પણ બેઠક નથી, જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે। તેજસ ભટ્ટી પણ મારો અંગત મદદનીશ નહીં પરંતુ ભાજપનો કાર્યકર છે અને આ કારણે તેણે પણ પોતાની દાવેદારી નોંધાવી છે। વિજય રૂપાણીના બેઠક પરથી ટિકિટ મળશે તો પણ તમામ કાર્યકરો તેને જીતાડવા તનતોડ મહેનત કરશે। આ બેઠક પર ઉમેદવાર કોઈ પણ હોય ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે। ચારે ચાર બેઠકના નામ આપવાના હતા અને એ સંકલન સમિતિના સભ્યોએ જે નિરીક્ષકો આવ્યા હતા એને રજૂઆત કરી દીધી અને એમાંથી એ સ્ક્રુટિની કરી અને પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકે અને પાર્લામેન્ટરી બોર્ડ એમાંથી એના ધ્યાનમાં લઈ અને ત્યાર પછી એ સરકાર નિર્ણય કરે ને એના ઉપર જે કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડ છે એ નક્કી કરે, આ પ્રોસીજર છે। કોઈ એક મિનિટ, રાજકોટની અંદર કોઈ ઓબીસીની બેઠક જેવું છે જ નહીં। શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ એની જ બેઠકો છે। ઓબીસી માટે થઈને કોઈ વિધાનસભા માટે થઈને કે પાર્લામેન્ટ માટે થઈને કોઈ જોગવાઈ છે જ નહીં અને જે અનામત બેઠક હતી શેડ્યુલ કાસ્ટની એના માટે શેડ્યુલ કાસ્ટના લોકોના નામ આપ્યા છે, કોઈ નથી। વજુભાઈ વાળા ભારતીય જનતા પક્ષનો કાર્યકર છે, જે કાર્યકરને પાર્ટી ટિકિટ આપશે એને જીતાડવા માટે તન મન અને ધનથી પૂરેપૂરો પ્રયત્ન કરશું, એ જ અમારું લક્ષ્ય છે। દાવેદારો તો દર વખતે હોય, જે દાવેદારો હોય સૌની ઈચ્છા હોય, પણ ઈચ્છાને પરિપૂર્તિ કરવી એ નામ ડિક્લેર કરવાનું કામ રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ જે નક્કી થાય એ પ્રમાણે આગળ ચાલશે। જો ભાઈ, માગણી તો દરેક સમાજવાળા કરે છે, પણ કયા સમાજને આપવું કે ન આપવું એવું નથી। પાર્ટી નક્કી કરે તો સમસ્ત સમાજનો વિચાર કરીને જ પાર્ટી નક્કી કરે, નહીતર તો કેટલા પ્રકારની જ્ઞાતિ છે, દરેક જ્ઞાતિવાળાને કોઈ સંતોષ આપી શકાય એવું છે જ નહીં। દરેક જ્ઞાતિવાળાની માગણી પ્રમાણે જો કામ કરવામાં આવે તો 182ને બદલે 500 સીટ કરે ને તો પણ ઓછી પડે। પાર્લામેન્ટરી બોર્ડ છે એ સૌને સાંભળે, સાંભળ્યા પછી એના પ્રોઝ અને કોન્સનો વિચાર કરે, કોને ટિકિટ આપી એ અંતે નક્કી ગુજરાત રાજ્યનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે અને એને જે નક્કી કરેલો હશે એમાં જો ફેરફાર કરવાનો હોય તો કેન્દ્ર સરકાર એમાં ફેરફાર કરશે, નહીતર કેન્દ્ર સરકાર એને મોહર મારી દેશે। જો ભાઈ, ત્યાં તમામ લોકોએ સજેશન કરવાનો હક ને અધિકાર હતો
અને તમામ લોકોએ પોતાના વિચાર પ્રમાણે નામ આપ્યા છે, એની અંદર એ આખરી નિર્ણય નથી હોતો. જો ભાઈ, કોઈ અમારો કોઈ અંગત મદદની નથી, પાર્ટીનો કાર્યકર્તા છે. પાર્ટીનું નામ તમારે ધારો કે એક જગ્યાએ કોઈએ નામ કીધું કે અહીં કાંતિલાલને ઊભા રાખવા, તો બીજી વ્યક્તિ કાંતિલાલનું નામ ન બોલે. કાંતિલાલ તો આવી ગયા, એ ઉપરાંત કોઈનું હોય તો સજેશન કરે. એ પ્રમાણે સૌના સજેશન પ્રમાણે એ નામ નક્કી થયા હોય, એની જે સંકલન સમિતિના નિરીક્ષકો હોય એ નામ નક્કી કરીને પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકે. ના ના, અહીંયા જે નામ કર્યા હોય એ બધા ઉમેદવાર જ હોય ને, નામ ખાતર તો કોઈ આવે નહીં. અને હવને ઈચ્છા પણ હોય કે મને ટિકિટ મળે તો હું ચૂંટાઈ જઈશ. ભજુભાઈ, આટલા વર્ષોથી તમે ચૂંટણી જુઓ છો, આ વખત પહેલી વખત ચૂંટણી એવું છે કે ભાજપમાં અંદરોઅંદર હરીફાઈ ખેંચતાણ બહુ છે, શું એનું? અંદરો, જો ભાઈ, અંદરો અંદર હરીફાઈ કે ખેંચતાણ નથી. દરેક કાર્યકર્તાની ઈચ્છા હોય કે મને ટિકિટ મળે તો હું જીતી જઈશ, એના કારણે સૌ પોતાની તરફદારી કરતા હોય. અંતે નિર્ણય રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ લેવાનો છે. જો ભાઈ, એ જયનારાયણ વ્યાસ ને શું છે ને, એ ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું છે. કોઈ માણસ બીજા પક્ષ વાળો અહીં આવા રાજી થતો હોય, કોઈ આ પક્ષ વાળો બીજે જવા રાજી થતો હોય, આ તો સૌ લોકો સ્વતંત્ર છે. જો ભાઈ, જે કઈ આવતા હોય, સાંભળો, જે કઈ પાર્ટીમાં આવતા હોય એને પાર્ટીમાં દાખલ કરવા કે નહીં, એ છે એ ગુજરાત રાજ્યનું બોર્ડ નક્કી કરે. અને એમાંથી એને લેવાના હોય એટલાને લીએ. પીઠ નેતા રહી જાય, આપના જેવા પીઠ નેતા છે, પીઠ નેતા છે, એમનો વારો ન આવે. અને અમારે અમારે પણ સેના માટે જનરલ વાત કરી. જો ભાઈ, કોંગ્રેસમાંથી આવેલા ટિકિટ લઈને વયા જાય. જો ભાઈ, કોંગ્રેસમાંથી જે આવ્યા હોય અંતે એ કાર્યકર્તા છે. અને ત્યારે કીધું હતું કે જે વ્યક્તિ પાર્ટીનો સભ્ય છે અને જે જીતી જાય એવો કેન્ડિડેટ હોય એને અમે ટિકિટ આપશું. એ કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય, એકવાર કોંગ્રેસવાળા કોંગ્રેસવાળા ભાજપમાં આવ્યા પછી એ ભાજપવાળા જ બની જાય છે. જો ભાઈ, આખી જિંદગી કામ કર્યું હોય પણ એની ચૂંટાવાની શક્યતા હોય ને, હું તમને દાખલો આપું. અમારા વાંકાનેરની અંદર લલિતભાઈ સર્વશ્રેષ્ઠ, આખી જિંદગી એ જીત્યા, પણ ત્યાં કોળી કોન્સ્ટિટ્યુન્સી અને મુસ્લિમ કોન્સ્ટિટ્યુન્સી વચ્ચે એ જીતી શકે એવું નહોતા, તો એને ટિકિટ ન પણ આપે. જીતી જાય એવા ઉમેદવારને ટિકિટ આપે એટલું છે. જે કઈ હશે એ ભાજપનો કાર્યકર્તા છે એને ટિકિટ આપશે.